દુહામાં લખ્યું છે કે કાઠિયાવાડમાં કોકની ભૂલો રે પણ ભગવાન તારા એવા કરું સમ્માન તને સ્વર્ગ ભૂલાવું શામળા। ત્યારે આ દુહાને લઈને સૌરાષ્ટ્રની મહેમાન ગતિ પ્રચલિત છે। ત્યારે દર વર્ષે ગુજરાત સૌરાષ્ટ્રમાં શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ હજારો કિલોમીટરનું અંતર કાપીને દેશ વિદેશના પક્ષીઓ અહીં મહેમાન થતા હોય, પરંતુ આ વર્ષે ગોંડલના વેરી તળાવ, આશાપુરા તળાવ સહિતના જળાશયોમાં પક્ષીઓ જોઈએ તેટલા ન આવતા પક્ષી પ્રેમીઓ નિરાશ થયા છે। વાત કરીએ ગોંડલની તો ગોંડલમાં રાજશાહી યુગના વેરી તળાવ, આશાપુરા તળાવ સહિતના જળાશયોમાં શિયાળાની ઋતુમાં પેલિંકન, કુંજ, ફ્લેમિંગો, બારહેડે, ડ્યુગ, પર્પર મુરઝેજ કોમ્બિનેશન અને 20 જાતની બતકો સહિતના 35 જેટલા પક્ષીઓ મોંઘેરા મહેમાન બનતા હોય। એમ છતાં અવશ્ય ગોંડલમાં દેશ વિદેશના પક્ષીઓ આજ દિવસ સુધી ગોંડલના મહેમાન બન્યા નથી। ત્યારે ગોંડલના જળાશયમાં માત્ર વાબગલી, સિંગલ, ભક્તડા અને ટીલિયાળી બતક સહિતના ઘણી ગાંઠિયા જ પક્ષીઓનું આગમન છે, જેથી પક્ષી પ્રેમીઓ નિરાશ થવા લાગ્યા છે। ગોંડલના જળાશયોમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ પક્ષીઓને ખોરાક નાખવા આવે છે। એમ છતાં અવશ્ય દેશ વિદેશના પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે। એમની પાછળનું મુખ્ય કારણ ગોંડલમાં વેરી તળાવ, આશાપુરા તળાવ સહિતના જળાશયોમાં થતી ગેરકાયદેસર માછીમારી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। જળાશયોમાં ગેરકાયદેસર થતી માછીમારી બંધ કરાવવામાં આવે એવી માંગ પક્ષી પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે ગોંડલના જળાશયમાં થતી આ ગેરકાયદેસરની માછીમારીની પ્રવૃત્તિને સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલાં ભરીને બંધ કરવામાં આવશે કે નહીં એ તો જોવાનું રહ્યું। ચોમાસાની ઋતુ પૂરી થાય અને શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય એ સાથે જ આખા વિશ્વમાંથી શિયાળુ પ્રવાસી પક્ષી આ ભારતના અને ગુજરાતના પ્રવાસે આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના છીછરા તળાવોમાં એને ખોરાક અને ખેતરોની અંદર મગફળી, જીંજરા અને જીવાત આ ખૂબ જ ખોરાક પ્રચુર માત્રામાં મળી રહે છે। એવી જ રીતે દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં પક્ષીઓ આપણા મહેમાન બને છે। છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે, આપણી આસપાસ આવતા પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે। ગોંડલની અંદર વેરી તળાવમાં અને આશાપુરા તળાવમાં લગભગ 25,000 થી 30,000ની સંખ્યામાં 34 જાતના જુદા જુદા બતકો, પક્ષીઓ, પ્રવાસી પક્ષીઓ આવતા, પણ છેલ્લા 2-3 વર્ષથી આ પ્રવાસીઓની સંખ્યા ક્રમશઃ ખૂબ જ ઘટી ગઈ છે। અત્યારે 2-3 હજાર પક્ષીઓ છે અને એનું મોટું કારણ એ છે કે ગેરકાયદેસર માછીમારી વેરી તળાવમાં અને આશાપુરા તળાવમાં થઈ રહી છે। આ પક્ષીઓ આપણા મહેમાન છે અને આપણે એની સ્વાગત અને આવતા સ્વાગતા કરવી જોઈએ। હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર।